કપરાળા તાલુકાની અણલાઈમાં આવેલા આશ્રમ શાળામાં માસૂમ બાળકોને ભણાવવાનું બાજુમાં મૂકી રસોઈ બનાવડાવવામાં આવે છે, જ્યારે જાગૃત નાગરિકો આ બાબતે આશ્રમ શાળા ખાતે તપાસ કરવા જતા આ આખો ભાંડો ફૂટ્યો હતો. આ સમગ્ર મામલાને કોઈ જાગૃત નાગરિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા વિડીયો વાયરલ થયો છે. કપરાળામાં શ્રી ધરમપુર સેવા મંડળ સંચાલિત આશ્રમ શાળા અરણાઈમાં માસૂમ બાળકોને બનાવ્યા રસોઈયા. રાજ્ય સરકાર આશ્રમ શાળા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે જમવા રહેવા માટે ખૂબ ખર્ચો કરે છે, પરંતુ ભ્રષ્ટ સંચાલકોના પાપે ભણતા માસૂમ બાળકોને ઉત્તમ વ્યવસ્થાને બદલે બાળકોને વેટ કરવી પડે છે. એ ખૂબ જ દુઃખદ અને સરકારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૂછતા જાણવા મળ્યું કે રસોઈયો દર સોમવારે આવીને જતો રહે છે અને ત્યારબાદ રસોઈ અમારે જ જાતે બનાવવી પડે છે. શાળામાં બાળકો ભણવા માટે આવે છે, પરંતુ આવી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ પૂરતું મળતું ન હોવાથી ભવિષ્યમાં આગળ વધી પોતે પગભર થઈ શકતા નથી અને વાલીઓએ આશાએ બાળકોને ભણવા મૂકે છે, તે આશા ઉપર પાણી ફરી વળે છે. તો વો મતલબ જિસ દિન કા ભી વિડિયો આયા હૈ ઉસ દિન કા હમ લોગ હમારી તરફ સે ઉસકી ઇન્ક્વાયરી કરેંગે ઓર જો ભી હમારી તરફ સે સ્ટેપ લેના હોગે વો હમ સ્ટેપ લેંગે ઓર જો એક્ચ્યુઅલી ઇશ્યુ ઇસમે હૈ વો જો વર્ક ચાર મે રસોઈયા કી ભરતી સરકાર કી ઓર સે બંધ કી ગઈ હૈ ઉસમે સરકાર લેવલ સે હાલ હી મે હમારી તરફ સે માહિતી માંગી ગઈ થી કે કિતની જગા ખાલી હૈ ઓર ઉસ પે સરકાર મિનિમમ વેજીસ કે એક્ટ કે મુજબ નયા ખરાબ કરકે જો ભી પ્રોસીજર કરની હે મતલબ જો રસોઈયા કી વેકેન્સી ખાલી હે ઉસમે ભરને કી કામગીરી શરૂ કી જાયેગી. શાળામાં બાળકો ભણવાને બદલે રસોઈ કેમ્પમાં જોતરાય તો કઈ રીતે બાળકોનું ભવિષ્ય ઉજળું બનવાનું છે? દરેક વાલીઓ માટે આ એક ચિંતાનો વિષય છે. શાળામાં ભણવાને બદલે ઇતર પ્રવૃત્તિઓમાં જોડાયેલા બાળકો નબળા જ રહી જવાના છે. જે સમય ભણવાનો અને લેસન કરવાનું મળે છે તે સમય રસોઈ બનાવવામાં નીકળી જતો હોય તો બાળકો ક્યાંથી ભણવાના છે? બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરતી સંસ્થા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તે જરૂરી છે.